गुड मॉर्निंग विद्यार्थी मित्रों, त्रीजा चैप्टर नी अंदर छेल्ले आपणे स्वाध्यायना अमुक दाखला गणेला। स्वाध्यायना दाखला नंबर 3.6 सुधी आपणे गणेला। हवे एनाथी आगळना दाखला गणीशुं। स्वाध्यायमां दाखला नंबर 3.7 समांतर रेलवे ट्रेक पर 72 किलोमीटर प्रति कलाकनी झड़पे एक ज दिशामां दोड़ी रही छे। एटले जो बे ट्रेन छे जेनी लंबाई समान छे, एटले बन्ने ट्रेन नी लंबाई धारो के हुं एल वडे दर्शावुं तो एल बराबर 400 मीटर लंबाई नी बे ट्रेनो छे। बन्ने नी झड़प पण आपी छे, ट्रेन ए अने ट्रेन बी बन्ने समान झड़पे एक ज दिशामां गति करे छे अलग अलग रेलवे ट्रेक पर, अने बन्ने ट्रेन नी झड़प पण आपेली छे। एटले वी ए अने वी बी, ए ट्रेन नी झड़प वी ए अने बी ट्रेन नी झड़प वी बी कहू तो बन्ने छे 72 किलोमीटर प्रति कलाक। अबे आ 72 किलोमीटर प्रति कलाक जे आप्या छे एने आपणे मीटर पर सेकंड में फेरवी दीए, एटले 72 गुण्या 1000 भाग्या 3600। एटले जो आ बे शून्य कट थई जशे, 3600 × 72 એટલે અહીંયા 2 આવશે, ગુણ્યા 10 એટલે 20, એટલે બંને ટ્રેનની ઝડપ 20 મીટર પર સેકન્ડ છે। VA बराबर VB बराबर 20 मीटर पर सेकंड। झड़प किलोमीटर प्रति कलाक में थी मीटर पर सेकंड में आपने फेरवी दी थी। अबे ट्रेन A छे ए ट्रेन B करता आगळ छे, एक ज ट्रेक पर दौड़े छे, बेनी झड़प सरखी छे, पण आगळ कई ट्रेन छे तो ट्रेन A ए B करता आगळ छे, एटले A ट्रेन आगळ छे, B ट्रेन थोड़ी पाछळ छे। बी ट्रेन नो ड्राइवर ट्रेन ए ने ओवरटेक करवानु विचारे छे अने पोतानी ट्रेन ने एटले के ट्रेन बी ने 1 मीटर पर सेकंड स्क्वेर जितली प्रवेगित करे छे, एटले एने प्रवेग आपे छे, एटले के एनी स्पीड मां वधारो करे छे। जे 20 नी स्पीड हती एमां शुं करे छे? वधारो। कई ट्रेन नो ड्राइवर? बी ट्रेन नो ड्राइवर। जो 50 सेकंड बाद ट्रेन बी नो गार्ड ट्रेन ए ना ड्राइवर नी आगळ थई जाय छे तो बन्ने ट्रेन वच्चे नो प्रारंभिक अंतर केटलुं हशे? बी ट्रेन नो प्रवेग, बी ट्रेन नो ड्राइवर प्रवेगी गति चालू करे छे, एटले बी ट्रेन नो प्रवेग अने ए बी वडे दर्शावुं तो ए 1 मीटर पर सेकंड स्क्वेर अने केटला समयमां ओवरटेक करी दे छे अने 50 सेकंड। हवे जुओ, पहेला तो एक सामान्य आकृति દોરીને આપણે સમજીએ કે બે ટ્રેન આપણે બતાવીને અને એમની વચ્ચેનું અંતર કેટલું છે તે લઈએ। ધારો કે આ ટ્રેન એ છે, બીજી ટ્રેન બી એનાથી થોડીક પાછળ છે, શરૂઆતની સ્થિતિ છે અને બે ટ્રેન વચ્ચેનું અંતર શરૂઆતમાં x જેટલું છે। આ ટ્રેન A છે અને આ ટ્રેન B છે। ટ્રેન A નો ડ્રાઈવર એટલે અહીંયા હશે, આ બાજુ આ ટ્રેન ગતિ કરે છે, આ ટ્રેન પણ આ બાજુ ગતિ કરે છે, આની ઝડપ VA છે, આની ઝડપ VB છે અને બંને સરખી છે શરૂઆતમાં
જ્યારે બે ટ્રેન વચ્ચેનું અંતર એક્સ જેટલું છે એ વખતે. હવે આ ટ્રેનની લંબાઈ એલ જેટલી, આની લંબાઈ પણ એલ જેટલી, અને પાછું બે વચ્ચેનું અંતર એક્સ જેટલું, એટલે ટ્રેન એથી એનો આગળનો છેડો એટલે કે ડ્રાઈવર છે ત્યાંથી શરૂ કરી અને ટ્રેન બીનો ગાર્ડ અહીંયા છે, તો આ અંતર કેટલું થાય છે? તો એલ વત્તા એક્સ વત્તા એલ કેટલું અંતર થશે? તો બે વખત એલ જેટલું, બે ટ્રેનની કુલ લંબાઈનો સરવાળો વત્તા એક્સ, એટલે આટલું અંતર થશે, ટુ એલ વત્તા એક્સ. આટલું અંતર થશે. કયું અંતર થયું ધ્યાન રાખો, બે ટ્રેન વચ્ચેનું અંતર કહું તો આને ગણો, ટ્રેન એ નો ગાર્ડ અને ટ્રેન બી નો ડ્રાઈવર, એ બંને વચ્ચે એક્સ જેટલું અંતર છે શરૂઆતમાં. પછી ટ્રેન બી નો ડ્રાઈવર છે એ, એને એવું થાય છે કે મારે આ ટ્રેન એની આગળ થઈ જવું છે, એટલે એની સ્પીડમાં વધારો કરે છે, જેનો પ્રવેગ એ આપે છે 1 મીટર પર સેકન્ડ² જેટલો. અને 50 સેકન્ડ ની અંદર ટ્રેન બી નો ગાર્ડ ટ્રેન એના ડ્રાઈવરની આગળ નીકળી જાય છે. તો ટ્રેન બી ને અહીંથી અહીંયા પહોંચવા માટે કેટલો સમય લાગ્યો? તો 50 સેકન્ડ. મતલબ ટ્રેન બી નો ગાર્ડ શરૂઆતમાં આટલે હતો, પછી અહીંયા આવી જાય છે, ટ્રેન એની આગળ આવી જાય છે. શું થાય છે? ટ્રેન એની આગળ આવી જાય છે. તો આટલું અંતર કાપવાનું છે. બીજું, ટ્રેન એની સાપેક્ષે ટ્રેન બી નો વેગ કેટલો થાય? શરૂઆતમાં સાપેક્ષ વેગ લેવો પડશે, એટલે કે પ્રારંભિક વેગ લેવો પડે. તો સાપેક્ષ વેગ ગણું તો બંનેના વેગ સરખા છે, વી બી એ બરાબર વી બી માઇનસ વી એ, જે ઝીરો થાય. કેટલો વેગ થાય? ઝીરો. જો આટલી આકૃતિ આપણે સમજીએ, એ આકૃતિમાં ટ્રેન બી એ આટલું અંતર કાપવાનું છે. કેટલા સમયમાં અંતર કાપવાનું છે? 50 સેકન્ડમાં. કેટલા પ્રવેગથી? તો આટલા પ્રવેગથી. સમય આપ્યો છે, પ્રવેગ આપ્યો છે, પ્રારંભિક વેગ તમે ઝીરો લઈ લેશો, બરાબર. તમારે શોધવાનું છે આ એક્સ. શું શોધવાનું છે? એક્સ, કે પ્રારંભમાં બંને ટ્રેનો વચ્ચેનું અંતર કેટલું હશે. એટલે જુઓ, ધ્યાન રાખજો, હવે કઈ કઈ વસ્તુ લઈએ છે? ટ્રેન એની સાપેક્ષે ટ્રેન બી નો પ્રારંભિક વેગ, જેને વી બી એ કહીએ, તો વી બી એ બરાબર વી બી માઇનસ વી એ, અને આ જવાબ કેટલો આવશે? તો વી બી એ બરાબર 20 માઇનસ 20, એટલે 0. જે પ્રારંભિક વેગ થયો ટ્રેન બી માટે, કયો વેગ થયો? પ્રારંભિક વેગ થયો. જો અહીંયા સાપેક્ષ વેગ 0 મળ્યો, મતલબ આપણે એવું ધારી શકીએ કે જાણે કે ટ્રેન એ અહીંયા સ્થિર છે અને ટ્રેન બી પણ અહીંયા સ્થિર છે. હવે ટ્રેન બી જે 0 વેગથી ગતિ કરે છે અને 2L + x જેટલું અંતર એને કાપવું છે, આટલા સમયમાં આટલા પ્રવેગથી. તો જો આપણે જોઈએ, પ્રારંભિક વેગ 1 હોવો જોઈએ, પ્રવેગ અચળ છે, એટલે અચળ પ્રવેગ ગતિનું સમીકરણ તમે વાપરી શકો, અંતિમ વેગની કોઈ જરૂર નથી, એટલે વીની આપણે અહીંયા કોઈ જરૂર નથી. પ્રારંભિક વેગ, કાપેલું અંતર, સમય અને પ્રવેગ, આ ચાર વસ્તુને સાંકળતું એક સમીકરણ આપણે યાદ કરવાનું. તો આપણી જોડે જે સૂત્રો છે અચળ પ્રવેગી ગતિના, એમાંથી એક સૂત્ર આપણે લેતા હતા, એક્સ બરાબર વી જીરો ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર, આ સૂત્ર લેવાનું, અને એ સૂત્રમાંથી આપણને એક્સ મળશે, બરાબર. એટલે અહીંયા અચળ પ્રવેગી ગતિ માટે એક્સ ને બદલે હું ડી લખું છું, ડી બરાબર વી જીરો ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર પરથી. આ સૂત્ર પરથી મારે આમાં ફેરફારો શું કરવાના છે? તો ડી બરાબર વી જીરો ને બદલે વી એ બી લખવાનું ઇન્ટુ ટી પ્લસ હાફ એ બી ટી સ્ક્વેર. એની જગ્યાએ મેં એ બી કર્યા, હવે બધી કિંમતો મૂકવાની. ડી બરાબર આ અંતર લેવાનું, અહીંયા ડી બરાબર 2L પ્લસ એક્સ મીટરમાં, કેમ કે એલ એ મીટરમાં છે અને વેગ અહીંયા આપણે પ્રવેગ આપ્યો છે મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં, વેગ લીધો છે મીટર પર સેકન્ડ,
बधी एसआई पद्धति में आपणी बधी गणतरी थाय। तो अहीं डी ने बदले लखी दऊं 2l प्लस एक्स बराबर वी ए बी सापेक्ष वेग आपणे सॉरी अहीं वी बी ए लीधो छे बी नो वेग ए नी सापेक्ष एटले वी बी ए छे तो ए जीरो छे एटले आखो आ पद शुं थई जशे जीरो प्लस वन बाय टू ए बी ट्रेन बी नो प्रवेग केटलो छे तो एक गुण्या टी स्क्वेर पचास नो वर्ग एटले पच्चीसो थाय पचास नो वर्ग केटलो थाय पच्चीसो चलो अहीं पच्चीसो गुण्या एक एटले पच्चीसो भाग्या बे एटले पच्चीसो ना अर्धा करवाना बारसो पचास एटले टू एल वत्ता एक्स बराबर बारसो पचास कारण के आ जीरो में तो बारसो पचास उमेरीए तो बारसो पचास ज रहेवा जीरो थी कोई फरक पड़तो नथी। हवे एक्स शोधवा छे तो टू एल आ बाजू लावाना ने एल नी किंमत पाछी केटली आपी छे आपणने चारसो मीटर એટલે ચારસો દુ કેટલા થાય આઠસો તો એક્સ બરાબર બારસો પચાસ ઓછા આઠસો એટલે બારસો પચાસ માંથી આઠસો બાદ કરવાના એટલે ચારસો પચાસ મીટર શરૂઆતમાં બે ટ્રેનો વચ્ચેનું અંતર ચારસો પચાસ મીટર હશે એટલે ટ્રેન એ છે એનો ટ્રેન એ નો ગાર્ડ ટ્રેન બી ના ડ્રાઈવર કરતા ચારસો પચાસ મીટર આગળ છે એટલે ટ્રેન એ નો ટૂંકમાં પાછળનો છેડો અને ટ્રેન બી નો આગળનો છેડો એની વચ્ચેનું અંતર ચારસો પચાસ અને પ્રશ્નમાં અહીંયા આપણને શું કીધું છે જુઓ બે ટ્રેનો વચ્ચેનું પ્રારંભિક અંતર એવું જ પૂછ્યું છે આપણને એટલે બે ટ્રેનો વચ્ચેનું પ્રારંભિક અંતર આટલું પણ મારે ટ્રેન એ ના ડ્રાઈવર અને ટ્રેન બી ના ગાર્ડ વચ્ચેનું અંતર લેવું હોય તો ટુ એલ પ્લસ એક્સ અને ટુ એલ પ્લસ એક્સ એટલે કેટલું બારસો પચાસ આ અંતર કયું છે તો અહીં જે આકૃતિમાં એક્સ બતાવે એટલું એટલે ખરેખર તો બે ટ્રેનો વચ્ચેનું અંતર આ જ કહેવાય પણ મારે એવું લેવું છે કે ટ્રેન એ ના ડ્રાઈવર અને ટ્રેન બી ના ગાર્ડ વચ્ચેનું અંતર ત્યાં લખી શકું ટ્રેન એ ના ડ્રાઈવર અને ટ્રેન બી ના ગાર્ડ વચ્ચેનું અંતર બરાબર 2l પ્લસ x બરાબર 1250 મીટર એ અંતર આટલું થશે અને અહીંયા x 450 થશે જો આ ટ્રેનોને આપણે બિંદુવત નથી ગણી શકતા એની લંબાઈઓ આપી છે એ પણ આપણે ધ્યાનમાં લેવાની પણ સમજો કે એક બિંદુવત પદાર્થ અહીંયા છે અને બીજો બિંદુવત પદાર્થ અહીંયા છે તો બે બિંદુવત પદાર્થો વચ્ચેનું અંતર સીધું જ એક્સ લેવાય ધારો કે અહીંયા ટ્રેન એ નો ગાર્ડ અને ટ્રેન બી નો ડ્રાઈવર એ બેને હું બિંદુવત પદાર્થ ગણું એ બે વચ્ચેનું અંતર કેટલું તો એક્સ જેટલું બીજું ટ્રેન બી એ ના ગાર્ડ ને ટ્રેન બી નો ડ્રાઈવર ઓવરટેક ક્યારે કરે તો ટ્રેન બી એટલે આવી જાય એટલે ઓવરટેક કરી દીધું એટલે એમાં પછી આ અંતર ને આ અંતર ના ગણવાનું અને આટલું ઓવરટેક કરતા એને પચાસ સેકન્ડ નહીં લાગે ઓછો સમય લાગશે સમય કેવો લાગશે ઓછો લાગશે એ વધારે સમય હશે નહીં એટલે આ સાપેક્ષ વેગનો એક પ્રશ્ન થયો કેવો પ્રશ્ન થયો સાપેક્ષ વેગનો એક પ્રશ્ન થયો જો આ સાપેક્ષ વેગનો બીજો એક પ્રશ્ન છે એક જૂની બુકમાં છે એ પ્રશ્ન આપણે સોલ્વ કરીએ જો ટ્રેન નો જે પ્રશ્ન છે વધારાના પ્રશ્ન તરીકે આપણે એને સોલ્વ કરીએ જો પ્રશ્ન આવે છે કે 120 મીટર લાંબી એક ટ્રેન એટલે ટ્રેનની લંબાઈ આપી હતી પૂર્વથી પશ્ચિમ તરફ 10 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે એટલે ટ્રેનની ઝડપ અહીંયા 20 આપી છે એના બદલે અહીંયા 10 આપી છે એક પક્ષી પૂર્વ તરફ એટલે ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં
ટ્રેન છે પૂર્વથી પશ્ચિમ ગતિ કરે છે અને પક્ષી છે તે પૂર્વ તરફ એટલે કે પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરે છે. 5 મીટર પર સેકન્ડના વેગથી ઉડતું આ ટ્રેનને ક્રોસ કરે છે. તો ટ્રેન ક્રોસ કરવા માટે પક્ષીને લાગતો સમય કેટલો હશે? એટલે જો અહીંયા ટ્રેનની લંબાઈ ધારો કે એલ કહી દઉં તો એ 120 મીટર લંબાઈ છે. પછી ટ્રેનનો વેગ એટલે વીટી, ટ્રેનના વેગને હું વી ટ્રેન એટલે વીટી વડે દર્શાવું, જે 10 મીટર પર સેકન્ડ છે. પક્ષીનો વેગ એને બીબી કહી દઉં. હવે ટ્રેનનો વેગ જો ધન ગણું, ધન એક્સ દિશામાં, પૂર્વથી પશ્ચિમ એટલે ધન એક્સ દિશા ગણી લઈએ, તો પક્ષી એનાથી વિરુદ્ધ જાય છે. અને વિરુદ્ધ જાય છે એનો મતલબ કે પક્ષીનો વેગ મારે માઇનસ દિશાની સાથે રહેવો પડે. અને એ 5 આપ્યો છે એટલે -5 મીટર પર સેકન્ડ. શોધવાનું શું છે? પક્ષીને ટ્રેન ક્રોસ કરતા કેટલો સમય લાગે એ શોધવાનું છે. એ ટ્રેનનો ટી આપણે કેપિટલ કરીએ વી ટી, અને પક્ષીનો બી બર્ડ એ પણ કેપિટલ કરીએ. જો અહીંયા ટ્રેનને આપણે આકૃતિમાં બતાવીએ તો 120 મીટર લાંબી ટ્રેન, આ 120 મીટર લંબાઈની ટ્રેન છે. હવે ટ્રેન સપોઝ આ દિશામાં ગતિ કરે છે, આપણે ધન એક્સ દિશા લઈએ વીબી, વીબી જેટલા વેગ, આ ટ્રેનનો વેગ કોની સાપેક્ષે હશે? સોરી, વીટી વેગ ટ્રેનનો એટલે કોની સાપેક્ષે આ વેગ હશે? તો કોઈની સાપેક્ષે એવું કીધું છે પ્રશ્નમાં તો ના, એટલે જમીનની સાપેક્ષે ગણવાનું. ટ્રેનનો વેગ જમીનની સાપેક્ષે, પક્ષીનો વેગ પણ જમીનની સાપેક્ષે, અને પક્ષી આભાવ જાય છે ઉડતું ઉડતું વીટી જેટલા વેગથી. તો પક્ષીએ કેટલું અંતર કાપવાનું? આટલું જ, એક ટ્રેનની લંબાઈ જેટલું. ત્યાં તો આપણે શું કરવું પડ્યું? બે ટ્રેનની લંબાઈઓનો સરવાળો કરવો પડે, પ્લસ બે ટ્રેન વચ્ચેનું અંતર હતું એ પણ ઉમેરવું પડે. અહીંયા એવું નહીં, પક્ષી અહીંયા છે ટ્રેનના ડ્રાઈવર પાસે અને અહીંયા સુધી એને પહોંચવાનું છે, એટલે માત્ર 120 મીટર અંતર જ કાપવાનું છે. એટલે અંતર તો 120 રહેશે, પણ પક્ષી અને ટ્રેન બંને ગતિમાં છે, બંને વસ્તુ ગતિમાં હોય ત્યારે સાપેક્ષ વેગ લેવાનું. અને અહીંયા પ્રવેગી ગતિ નથી, આ ધ્યાન રાખો. ટ્રેનની ઝડપ 10 મીટર પર સેકન્ડ જેટલી એક સરખી ચાલ્યા જ કરે છે, પક્ષીની ઝડપ જે 5 મીટર પર સેકન્ડ જેટલી અચળ છે, અને વિરુદ્ધ દિશામાં જાય છે એટલે ઓટોમેટિક ટ્રેનને ક્રોસ તો કરવાનું જ છે ભલે ધીમે જાય છે. તો ટ્રેનની સાપેક્ષે મારે પક્ષીનો વેગ લેવો પડે, ટ્રેનની સાપેક્ષે પક્ષીનો વેગ, ટ્રેનની સાપેક્ષે પક્ષીનો વેગ એટલે વી બી ટી લેવું પડે, એટલે કે વીબી માઇનસ વીટી. ટ્રેનની સાપેક્ષે પક્ષીનો વેગ, કારણ કે ટ્રેન ક્રોસ કોને કરવાની છે? પક્ષીએ, એટલે પક્ષીનો વેગ લેવાનો પણ ટ્રેનની સાપેક્ષે. તો વીબી માઇનસ વીટી, વીબી છે -5, વીટી છે માઇનસ, અહીંયા નિશાની માઇનસ ને વીટી છે 10, એટલે -15 મીટર પર સેકન્ડ વીબીટી. જો અહીંયા નિશાની માઇનસ મળી એનો મતલબ શું? દિશાની ઋણ મળી એનો મતલબ કે ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં છે. બાકી એનું મૂલ્ય લઉં, માનાંક લઉં તો ધન જ ગણાય, બરાબર. પક્ષીનો વેગ ટ્રેનના વેગની વિરુદ્ધ દિશામાં હોવાથી ઋણ નિશાની આવે છે. આ વીબીટી ના મૂલ્ય જે લખ્યું એમાં ઋણ નિશાની આવવાનું કારણ શું? વિરુદ્ધ દિશા છે એટલે ઋણ નિશાની. પણ એનું માનાંક લો, વીબીટી નું મૂલ્ય લેવામાં આવે તો વીબીટી બરાબર 15 મીટર પર સેકન્ડ. હવે વેગ બરાબર કાપેલું અંતર ભાગ્યા સમય, એમાંથી સમય શોધવાનો છે. એટલે સમય ટી બરાબર, સમય આભાર લઈ લો છું ટી વડે દર્શાવું, અંતર કેટલું એલ અને વેગ કેટલો? તો વી વીટી. અંતર 120 મીટર, વેગ 15,
એટલે ટી કેટલા મળે આપણને? તો 120 ભાગ્યા 15, 15 ના ઘડિયામાં 120 આવે, 15 એઠા 120 બરાબર, એટલે કેટલી સેકન્ડ થાય? 8 સેકન્ડ. પક્ષીને ટ્રેનના આ છેડેથી આ છેડે પહોંચતા એટલે કે 120 મીટર અંતર કાપતા 8 સેકન્ડ લાગે. એવું વિચારો કે ટ્રેન સ્થિર હોત તો, આ ટ્રેન અહીંયા સ્થિર છે, પક્ષી અહીંથી ઉડતું ઉડતું આટલે જાય છે પાંચની જડે, તો ટ્રેનના એક છેડેથી બીજા છેડે પહોંચતા કેટલો સમય લાગે? તો વીટી બરાબર 0 લઈ લેવાના, જ્યાં જ્યાં વીટી લખ્યા છે ત્યાં 0. ટ્રેન સ્થિર એટલે ટ્રેનનો વેગ વીટી 0, તો અહીંયા વીટી 0 એટલે 0, એટલે અહીંયા માઇનસ 5 જ આવે, એનું મૂલ્ય લઈએ તો 5, એટલે 15 ની જગ્યાએ શું લખવું પડે? 5. 120 ભાગ્યા 5, 24 પંજા 120 થાય, એટલે 24 સેકન્ડ લાગે. 120 મીટર લંબાઈની ટ્રેન જો સ્થિર હોત અને પક્ષી 5 ની ઝડપે ટ્રેનના એક છેડેથી બીજા છેડે જાય તો 24 મિનિટ એને ત્યાં પહોંચતા લાગે. અચળ વેગથી જાય છે, અચળ પ્રવેગથી ને, તો 24 સેકન્ડ લાગે. પણ ટ્રેન આમ ગતિ કરે છે 10 ની ઝડપે, પક્ષી આમ 5 ની ઝડપે જાય છે, એટલે એનો ટ્રેનની સાપેક્ષે વેગ થયો 15. તો 15 ના વેગથી 120 મીટર અંતર કાપતા લાગતો સમય 8 સેકન્ડ. એટલે જો આની માફક આ પણ સાપેક્ષ વેગનો પ્રશ્ન થયો, પણ આમાં એક ટ્રેન ને એક પક્ષી છે, જ્યારે અહીંયા બે ટ્રેન છે બરાબર, એટલે ગણતરીમાં સહેજ ફરક છે. બંનેમાં સાપેક્ષ વેગ તો તમારે લેવા જ પડે છે. ચલો પહેલા બે દાખલા તમે લખી દેશો. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.8 છે. એમાં ત્રણ કાર છે, દ્વિમાર્ગી એક રસ્તો આપ્યો છે આપણને, એટલે વચ્ચે ડિવાઈડર વાળો રસ્તો હોય અથવા તો આમ પોળો રસ્તો હોય, પટ્ટા દોરેલા હોય, એટલે એક બાજુ વાહન જાય અને બીજી બાજુ સામે વાહન આવે, એવો દ્વિમાર્ગી રસ્તો, સિંગલ રોડ નહીં ટૂંકમાં. હવે એવા રસ્તા પર એક ટ્રેક પર એક કાર, એ કાર વીએ જેટલા વેગથી, વીએ એટલે કાર એનો વેગ આપ્યો 36 કિલોમીટર પ્રતિ કલાક, વીએ જેટલા વેગથી એક કાર એક દિશામાં ગતિ કરે છે, એ કાર એનો વેગ મીટર પર સેકન્ડમાં આપણે ફેરવ્યો, 36 કિલોમીટર પ્રતિ કલાક એને મીટર પર સેકન્ડમાં ફેરવીએ એટલે 10 મીટર પર સેકન્ડ થાય. હવે બીજી બે કાર છે, કાર બી અને કાર સી. કાર બી છે એ પણ કાર એની દિશામાં જ ગતિ કરે છે, પણ કાર એ કરતા 1 કિલોમીટર પાછળ છે, એની ઝડપ આપી છે, અને સામેથી એક કાર સી આવે છે, કાર એની સામે એટલે કે બીની પણ સામે જ કહેવાય, એટલે કાર સી આમ આવે છે, એ પણ 1 કિલોમીટર દૂર છે, અને આ બંનેની ઝડપ સરખી છે, બી અને સી ની ઝડપ, કાર બી અને કાર સી ની ઝડપ 54 કિલોમીટર પ્રતિ કલાક છે, બંનેની ઝડપો સરખી છે, જેને મીટર પર સેકન્ડમાં ફેરવે એટલે 15 મીટર પર સેકન્ડ. પ્રશ્ન શું છે? જો ત્રણે કારની ઝડપ તો આપી દીધી છે, કાર એની ઝડપ 36 કિલોમીટર પ્રતિ કલાક, ધારો કે ધન એક્સ દિશામાં ગતિ કરે છે, કાર બી અને સી જેની બંનેની સરખી ઝડપ 54 કિલોમીટર પ્રતિ કલાક, જેને મીટર પર સેકન્ડમાં ફેરવે એટલે 15 મીટર પર સેકન્ડ થાય, પણ કાર બી જે કાર એની દિશામાં ગતિ કરે છે 1 કિલોમીટર પાછળ છે, જે સમયે 1 કિલોમીટર આ પાછળ છે, જે સમયે કાર સી એ કરતા 1 કિલોમીટર આ બાજુ છે. હવે જો બંને નોર્મલ સ્પીડમાં ગતિ કરે તો કાર એ આગળ આવવાની જ છે, એટલે કાર સી પહેલા આમ જતી રહેશે અને પછી કાર બી આમ જશે, કાર એને ઓવરટેક તો કરશે કાર બી, કેમ કે એની ઝડપ વધારે છે એ કરતા, એ અમુક સમયે ઓવરટેક કરશે, પણ અહીંયા પ્રશ્ન સહેજ જુદો છે. કાર બી નો ડ્રાઈવર એવું વિચારે છે, કાર એ થી 1 કિલોમીટર દૂર હોય ત્યારે, કે કાર સી જે એ આને ક્રોસ કરે કાર એને, એ પહેલા મારે આ કારને ઓવરટેક કરી દેવી છે. આપણે સામેથી કોઈ વ્હીકલ આવતું જોઈએ અને આપણી આગળ એક વ્હીકલ જાય છે અને સામેથી આપણી સામે એક કાર આવે છે, તો આપણે પાછળ જે કાર ચલાવીએ છીએ આપણે એવું વિચારીએ કે પેલી કાર છે એ આપણી આગળ જતી કારને ક્રોસ કરી દે, એ પહેલા હું ઓવરટેક કરી દઉં, તો શું કરવું પડશે? આને ઝડપમાં શું કરવું પડે? વધારો કરવો પડશે, એટલે સ્પીડ વધારવી પડશે, એટલે પ્રવેગી ગતિ ચાલુ કરવી પડશે. આ અચળ વેગ છે, આ પણ અચળ વેગ છે, પણ આને હવે પ્રવેગી ગતિ ચાલુ કરવી પડશે, અને આ કાર બી છે કાર એને ઓવરટેક કરી શકે કાર સી અહીંયા પહોંચે એ પહેલા, તો કાર બીને કેટલા પ્રવેગથી ગતિ કરવી પડશે, એનો પ્રવેગ કેટલો રાખવો પડશે, એની આપણે ગણતરી કરવાની બરાબર. તો જો આ જે પરિસ્થિતિ આપી છે એ પ્રમાણે, પહેલા તો આ એબી અંતર અને એસી અંતર
એબી અંતર એટલે એ અને બી વચ્ચેનું અંતર, શરૂઆતમાં, શરૂઆતમાં એટલે પ્રારંભિક અંતર છે, અને એસી એટલે એ અને સી વચ્ચેનું અંતર. તો એબી બરાબર એસી બરાબર એક કિલોમીટર, એક કિલોમીટર એટલે મીટરમાં લખીએ તો કેટલા થાય, 1000 મીટર થાય. આ એબી અને એસી આ બંને સરખા અંતર, કેટલું અંતર છે 1000 મીટર, બરાબર. હવે આ કાર એની સાપેક્ષે બંનેના વેગ આપણે શોધવા પડે, કાર બી નો વેગ શોધવો પડે અને કાર સી નો વેગ. અહીંયા જે કાર બી અને સી ના વેગ આપ્યા છે જમીનની સાપેક્ષે છે, કશું કોઈની સાપેક્ષે નથી કીધું એટલે જમીનની સાપેક્ષે, પણ એની સાપેક્ષે આપણે વેગ લેવા પડશે. તો કાર બી નો, કાર એની સાપેક્ષે વેગ લઈએ પહેલા આપણે, કાર એની સાપેક્ષે કાર બી નો વેગ. હવે એની સાપેક્ષે બી નો વેગ એટલે એને વી બી એ કહેવાય, એટલે કે વીબી માઇનસ વીએ. હવે જો વીબી માઇનસ વીએ માં બી કાર નો વેગ અને એ કાર નો વેગ એ બંને એક જ દિશામાં છે, કાર બી નો વેગ વીબી અને કાર એ નો વેગ વીએ એક જ દિશામાં છે, એટલે અહીંયા ખાલી બંનેના મૂલ્યો જ મૂકી દેવાના, વીબી 15 લેવાના, વીએ 10 લેવાના, એટલે અહીંયા 15 ઓછા 10. જો એક જ દિશાના વેગો હોય તો સાપેક્ષ વેગમાં બાદબાકી થાય, અને પરસ્પર વિરુદ્ધ દિશાના વેગ હોય તો સાપેક્ષ વેગમાં સરવાળો થાય. આ બે સેન્ટેન્સ યાદ રાખવાનું, બે વસ્તુ એક જ દિશામાં ગતિ કરતા હોય અને કોઈ એકની સાપેક્ષે બીજાનો વેગ શોધવાનો હોય તો એક જ દિશાની ગતિ માટે વેગોની બાદબાકી થાય સાપેક્ષ વેગમાં, અને પરસ્પર વિરુદ્ધ દિશાની ગતિમાં એકની સાપેક્ષે બીજાનો વેગ શોધવાનો હોય તો સરવાળો થાય, બે વેગોનો શું થાય, સરવાળો થાય. એટલે અહીંયા 15 માઇનસ 10 એટલે કેટલા થશે, 5 મીટર પર સેકન્ડ. જો વીબી એ 5 મીટર પર સેકન્ડ થાય, જેનો મતલબ એવો થયો કે કાર એ માં બેઠેલી વ્યક્તિ બી નું અવલોકન કરે છે, કાર બી નું, તો એને કેવું લાગશે કે મારી પાછળ પાછળ એક કાર આવે છે ખરી, પણ એની ઝડપ માત્ર 5 મીટર પર સેકન્ડ ની છે. એમાં બેઠેલી વ્યક્તિને કાર બી ની ઝડપ એવી જણાશે, 5 મીટર પર સેકન્ડ. હવે કાર એની સાપેક્ષે કાર સી નો વેગ લઈએ, કાર એની સાપેક્ષે કાર સી નો વેગ, એ વેગને વી સી એ કહી દઈએ, એટલે સૂત્ર લખાય વીસી માઇનસ વીએ. ધ્યાન રાખો સૂત્ર શું લખાય, વીસી માઇનસ વીએ. વીસી 15 ખરા, પણ એ વીએ કરતા કેવી દિશામાં, વિરુદ્ધ દિશામાં, એટલે અહીં માઇનસ 15 લઉં અને અહીં માઇનસ કરીને 5 એટલે સોરી 10, માઇનસ 15 માઇનસ 10 આવું લખાય. વીસી ને મારે માઇનસ ગણવાના, વી બી કરતા વિરુદ્ધ છે એટલે માઇનસ 10 એટલે માઇનસ 25 મીટર પર સેકન્ડ. અહીં માઇનસ કેમ આવે છે, તો આના કરતા વિરુદ્ધ દિશામાં છે, પણ એનું ખાલી મારે મૂલ્ય જ લેવું હોય તો માનાંક લઈ લેવાના, એટલે માનાંક વી સી એ બરાબર 25 મીટર પર સેકન્ડ. ખાલી મૂલ્ય લેવું છે, અહીંયા નિશાની આપણે ખાલી વિરુદ્ધ દિશા છે એટલું ધ્યાન રાખવાનું, બાકી આપણે મૂલ્યથી જ મતલબ છે. હવે જો પહેલા તો કાર સી માટે આપણે લઈએ કે એ 25 મીટર પર સેકન્ડ ની ઝડપથી અને અચળ ઝડપ છે, કાર સી નો ડ્રાઈવર છે એના વેગમાં કોઈ ફેરફાર કરતો નથી, એટલે એની ઝડપ અથવા એનો વેગ કેવો છે, અચળ છે. અચળ ઝડપે 1 કિલોમીટર એટલે કે 1000 મીટર અંતર કાપવાનું છે, કેટલો સમય લાગે, કેટલી ઝડપથી કાપવાનું છે, 25 ની ઝડપથી, સાપેક્ષ ઝડપ છે. તો 25 ની ઝડપથી અને 1000 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય, એટલે અહીંયા કાર સી ને એસી 1 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય શોધવો છે. કાર સી ને 1 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય, આ સમય આપણે શોધવો છે. તો વેગ બરાબર, સાદું સૂત્ર, વેગ બરાબર અંતર અથવા સ્થાનાંતર
ભાગ્યા સમય. વેગ એટલે કયો? VCA. અંતર કેટલું કાપવાનું? 1000 મીટર. સમય t. અને આ વેગ VCA હું કેટલો મૂકી દઉં? તો 25. તો t બરાબર 1000 ભાગ્યા 25. 1000 ભાગ્યા 25 કરું એટલે કેટલા સેકન્ડ થાય? તો t બરાબર 40 સેકન્ડ થાય. જો 40 સેકન્ડમાં કાર સી કાર એની જોડે પહોંચી જશે એને ક્રોસ કરવા માટે, એટલે બંને એકબીજાની પાસ પાસે આવી જશે, આમ જાય છે બરાબર. હવે અહીંયા જો 40 સેકન્ડનો સમય મળતો હોય આપણને, તો કાર બીના ડ્રાઈવરે શું કરવું પડશે? કાર સી અહીંયા પહોંચે એ પહેલા એને અહીંથી ઓવરટેક કરી દેવાનું છે. એટલે એક્ઝેક્ટ 40 સેકન્ડ જેટલો સમય થાય, આમ તો 40 કરતા 1/2 સેકન્ડ જેવું ઓછું, થોડોક મોમેન્ટનો ફરક રહેવો જોઈએ, એક ક્ષણનો ફરક રહેવો જોઈએ. એક્ઝેક્ટ 40 થાય તો કાર સી અહીંયા આવે, એ જ વખતે કાર બી અહીંયા આવે, તો એક જ ટ્રેક પર દોડે છે બંને, અને એક જ ટ્રેક પર દોડે છે એટલે અકસ્માત થાય. એટલે ખરેખર શું કરવું જોઈએ? તો કાર બી છે એના ડ્રાઈવર એવું વિચારો કે 40 સેકન્ડની પહેલા સહેજ પહેલા એ અહીંયા આની આગળ થઈને આ બાજુ આ ટ્રેક બદલી કાઢશે, સહેજ પહેલા, લગભગ 40 કહેવાય, એમાં કઈ 5-10 સેકન્ડનો તફાવત ના હોય, 1 સેકન્ડ કરતા ઓછો તફાવત હોય, પણ એટલા તફાવતમાં આને ક્રોસ કરી દેવું જોઈએ, પછી અહીંયા કાર સી પહોંચવી જોઈએ. એટલે અહીંયા આપણે એવું ધારી લઈએ છે કે એનો પ્રવેગ કેટલો રાખવો પડે, તો 40 સેકન્ડમાં આટલું અંતર કાપી નાખે એટલો પ્રવેગ રાખવો પડે. આટલું અંતર એટલે 1 કિલોમીટર. આનો પ્રારંભિક વેગ કયો ગણવાનો? તો 5નો, કારણ કે એની સાપેક્ષે એની ઝડપ કેટલી છે? 5. આ જે વેગ છે કાર બીનો, એ કાર બીનો પ્રારંભિક વેગ ગણાશે. એટલે કાર બીનો પ્રારંભિક વેગ 5 મીટર પર સેકન્ડ ગણાશે. એનો પ્રવેગ જે આપણે શોધવાનો છે, ધારો કે એ જેટલો છે, એને કાપવાનું અંતર 1 કિલોમીટર એટલે કે 1000 મીટર છે, અને એ અંતર કેટલા સમયમાં કાપવાનું છે? એ અંતર કેટલા સમયમાં કાપવાનું? તો જેટલા સમયમાં કાર સી અહીંયા પહોંચી જાય એટલા સમયમાં. આમ તો એના કરતા સહેજ ઓછો એવો સમય લેવો પડે, પણ આપણે એટલો સમય લઈએ બરાબર. તો હવે કાર બી માટે એનો પ્રારંભિક વેગ V0 એટલે કે VBA બરાબર 5 મીટર પર સેકન્ડ. VBA કેટલા? 5 મીટર પર સેકન્ડ. એને કાપવાનું અંતર, અંતર AB બરાબર 1000 મીટર. આને હું X કહી શકું, આ જે અંતર છે એને X કહી શકું. પછી એનો પ્રવેગ જે આપણે શોધવાનો છે, અચળ પ્રવેગ, કેટલા પ્રવેગથી એને કાર ચલાવવાની છે તે, અહીંયા પ્રવેગી ગતિ છે ધ્યાન રાખો, આ અચળ વેગવાળી ગતિ હતી. કાર સી ને કોઈ પ્રવેગી ગતિ નથી, કાર બી ની ગતિ પ્રવેગી છે અને એમાં અચળ પ્રવેગ. પછી કેટલો સમય લેવાનો છે એને? તો 40 સેકન્ડમાં તો એને કાર એને ઓવરટેક કરી જ દેવી પડે, આમ તો 40 સેકન્ડ કરતા થોડાક ઓછા સમયમાં, પણ 40 સેકન્ડમાં એને કાર ઓવરટેક કરવાની છે એવું ધારી લઈએ. તો આ પ્રવેગ કેટલો છે તે, તો અહીંયા કયું સૂત્ર વાપરી શકીએ આપણે? એક્સ બરાબર V0t પ્લસ હાફ AT સ્ક્વેર. આ કઈ કારનો પ્રવેગ છે? બી કારનો, એટલે એ બી લખી દો અહીંયા. અચળ પ્રવેગ ગતિ કાર બીની છે. એક્સ બરાબર કેટલા લેવાના? તો 1000 મીટર. અહીંયા એ બી બરાબર 1000 બરાબર x લખી દો. તે V0 ને બદલે મારે VBA કેટલા લેવાના? 5. t કેટલા લેવાના છે? તો 40 સેકન્ડ વત્તા 1/2 એ બી આપણે શોધવાના, અને ટી 40 છે, એનો વર્ગ 40 નો વર્ગ થાય 1600, એટલે 1000 બરાબર 5×20 એટલે 200 થશે, વત્તા 1600 ભાગ્યા 2 એટલે 800, 800 એ બી. પહેલા તો આ 200 આ બાજુ લેવા પડે મારે, એટલે 1000 માંથી 200 બાદ થાય, એટલે 800 વધે 1000 માંથી 200 બાદ કરીએ એટલે કેટલા? 800. તો 800 બરાબર 800 એ બી આવું થાય, અથવા તો 800 એ બી બરાબર 800. તો એ બી બરાબર એટલે કે કાર બી નો પ્રવેગ કેટલો મળે આપણને? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 800 છે છેદમાં જતા રહેશે,
એના ગુણાકારમાં 800 જે ગુણાકારમાં જે સંખ્યા બીજી બાજુ લીધી તો ભાગાકારમાં જાય એટલે 800 ભાગ્યા 800 એટલે 1 એટલે AB બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે કાર બીના ડ્રાઈવરે કેટલા પ્રવેગથી કાર દોડાવવી પડે એની 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ આપવો પડે કેટલો દૂર હોય ત્યારે કાર A થી 1 કિલોમીટર દૂર હોય તે વખતે એ એક્સેલરેટર એવી રીતે દબાવશે કે એનો પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો થાય તો એ 40 સેકન્ડમાં આની આગળ થઈ જશે અને જેવો આગળ થશે તરત કાર સી અહીંયા પહોંચીને અબંધ જતી રહેશે બરાબર એટલે આ પ્રકારનો આ દાખલો છે એટલે આપણો જવાબ અંતિમ જવાબ કાર બીના ડ્રાઈવરે કેટલા પ્રવેગથી કાર દોડાવવી પડે કે જેથી કાર સી કાર એ ને ક્રોસ કરે પહેલા કાર બી છે એ કાર એ ને શું કરે ઓવરટેક કરી દે બરાબર તો આ પ્રકારનો દાખલો છે બરાબર ધ્યાનથી જોજો અને પછી કમ્પ્લીટ આ દાખલો આ પ્રમાણે તમારે લખી પણ લેવાનો બરાબર એટલે એક વાર સમજી લીધા પછી દાખલો લખી દેશો એટલે વધારે ક્લિયર થઈ જશે તો આ દાખલો પહેલા તમે લખી લેશો